હેલો, મારું નામ છે મયુર ચૌહાણ. તમે મને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ડ્યુઝ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયું હશે. અત્યારે વાત કરવી છે આરાધ્ય ક્લાસીસની, જ્યાં બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ જેવી એક્ઝામની તૈયારીઓ એક જ જગ્યા પર થાય છે. અને આરાધ્ય ક્લાસીસ સાથે મારા મિત્ર છે અલ્કેશ બારોટ, એ જોડાયેલા છે. તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જોઈન આરાધ્ય ક્લાસીસ. થેન્ક યુ. હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ આરાધ્ય ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 આમનોજની અંદર ટેક્સ્ટબુકમાંથી દાખલા નંબર 14 જેની શરૂઆત કરીએ છીએ. પેજ નંબર ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો, 106 નંબરનું પેજ છે, જેમાં લખેલું છે કે શીખવ વિદ્યાર્થી એમને પોતે આમનોજ લખેલી છે, પણ એ આમનોજ ખોટી છે. શીખવ વિદ્યાર્થી છે, ધ્યાન રાખજો. આમનોજ આપેલી ડાયરેક્ટલી જુઓ તમે પેજ નંબર 106ની અંદર. તો શીખવ વિદ્યાર્થી આમનોજ લખેલી છે, અને એ આમનોજને આપણે ફરીથી શું કરી છે, સુધારીને સાચી આમનોજ આપણે લખવાની છે. તો બરોબર ધ્યાન રાખજો, આપણે કેવી રીતે સાચી આમનોજ કરવાની છે. ટોટલ જોઈ શકો છો 8 આમનોજ આપણને આપેલી છે. હવે 8 આમનોજનું કઈ રીતે પાછી સાચી લખું છું, એને સાચી કઈ રીતે કરવાની છે, તો યાદ રાખજો. બાબત જે વાંચવાની છે, અને એ બાબત જે વાંચીને પછી તમારે સાચી આમનોજ લખવાની છે. તો જો પહેલી શરૂઆત કરું છું, 2014 ઓગસ્ટ 1 તારીખ, જેમાં લખેલું છે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 700 રૂપિયા, એવું લખેલું છે. વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 700 રૂપિયા લખેલું છે. નીચે બાબત જે વાંચું છું કે રૂપિયા 700 જિંદગીના વીમાના પ્રીમિયમને ચૂકવ્યા, શું લખેલું છે. હવે ધ્યાન રાખજો, સાચી આમનોજ કઈ રીતે લખવાની છે. જિંદગીનું વીમા પ્રીમિયમ એ આપણું અંગત વીમા પ્રીમિયમ કહેવાય. આ લોકોએ શું લખેલું છે, વીમા પ્રીમિયમ ખાતે લખેલું છે, એ ના ગણાય. જિંદગીનું વીમા પ્રીમિયમ એ કમ્પલસરી આપણો પોતાનો અંગત ખર્ચ ગણાય, માટે ઉપાડ ખાતે લખાય, ધ્યાન રાખજો. તો આમનો સાચી કેવી રીતે કરવાની છે, આ લોકોએ લખેલું છે વીમા પ્રીમિયમ ખાતે, ધંધાનો ખર્ચ નથી, આપણો પોતાનો અંગત ખર્ચ છે, માટે લખવાનો છે ઉપાડ ખાતે. ઉધાર તે ધંધામાંથી રોકડ જાય છે, માટે રોકડ ખાતે જમા, તે રોકડ ખાતે રકમની અંદર લખવાના તમારે 700 રૂપિયા, 700 રૂપિયા, બરોબર. એટલે બાબત જે વાંચજો, અને એ ઉપરથી આપણે દરેકે દરેક આમનોજને આપણે સાચી લખવાની છે. પછી બીજી આમનોજ જેમાં એ લોકોએ શું લખેલું છે, રોકડ ખાતે ઉધાર તે જય અને અજય ખાતે જમા, એવું લખેલું છે. અને રકમમાં 300, 200 અને 100 એ રીતનું લખેલું છે. હવે બાબત જે વાંચું છું જેમાં લખેલું છે કે રૂપિયા 200 દલાલીના જય પાસેથી મળ્યા, અને રૂપિયા 100 કમિશનના અજય પાસેથી મળ્યા. મેં તમને પહેલાં પણ કીધેલું છે, ખાસ ધ્યાન રાખજો, નિયમ છે કે જ્યારે પણ આવક અને ખર્ચનો વ્યવહાર હોય તો ધ્યાન રાખજો, આવક અને ખર્ચનો વ્યવહાર હોય તો નિયમ છે એ વ્યવહારની અંદર જો નામ આપેલું હોય, વ્યક્તિનું નામ આપેલું હોય, તો નામનો કોઈ પણ જગ્યાએ આપણે ઉલ્લેખ કરવાનો જ નથી. આ લોકોએ ઉલ્લેખ કરેલો છે, જય અને અજય બંને અલગ અલગ લખેલો છે. આવક થઈ, સમજી લો, દલાલી આપણી આવક છે, કમિશન મળ્યું એ પણ આપણી આવક છે. તો આવક અને ખર્ચમાં ક્યારે પણ નામ આપણે દર્શાવવાનું નથી. રોકડ આવે છે, રોકડા રૂપિયા આપણને મળે છે 5 તારીખ, તો લખવાનું શું છે, રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે. ટોટલ કેટલા રોકડ આવે છે, 300 રૂપિયા, એમાં 200 રૂપિયા દલાલી અને 100 રૂપિયા કમિશન. દલાલી આપણી આવક છે વિદ્યાર્થી મિત્રો, આવક ખાતે જમા. તો અહીંયા લખવાનું તે દલાલી ખાતે અને તે કમિશન ખાતે, શું લખવાનું, દલાલી ખાતે અને કમિશન ખાતે. કેટલા, 200 રૂપિયા, અને કેટલા થશે, 100 રૂપિયા, બરાબર. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો, નિયમ છે જ્યારે પણ ખર્ચ કે આવકનો વ્યવહાર હોય તો નિયમ પ્રમાણે ધ્યાન રાખજો, ક્યારે પણ વ્યક્તિનું નામ એ આમનોજની અંદર આપણે દર્શાવવામાં આવતું નથી.
પછી વ્યવહાર નંબર ત્રીજો જેમાં લખેલું છે, એ લોકોએ આમનો જ ખોટી બતાવેલી છે, લખેલું છે ખરીદ ખાતે ઉધાર તે વિવેક ખાતે જમા, એ રીતનું લખેલું છે 4500 રૂપિયા. ધ્યાન રાખજો, ખરીદ ખાતે ઉધાર અને વિવેક ખાતે જમા 4500 રૂપિયા લખેલા છે. હવે નીચે બાબત જે વાંચું છું જેમાં લખેલું છે કે રૂપિયા 5000ની માલની ખરીદી વિવેક પાસેથી રોકડેથી ખરીદી, બરાબર, અને 10 વિવેક પાસેથી રોકડેથી કરી, 10% રોકડ વટાવે. કયો વટાવ છે? રોકડ વટાવ. મેં તમને કીધેલું છે ધંધાની અંદર નિયમ છે કે વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી, રોકડ વટાવની ચોપડે નોંધ થાય. 5000નો માલ સામાન ખરીદીએ છીએ, રોકડ વટાવ ક્યારે ગણવાનો? જ્યારે આપણે રોકડેથી ખરીદી કરીએ અથવા રોકડેથી વેચાણ કરીએ તો કમ્પલસરી રોકડ વટાવ ગણવામાં આવશે, બરાબર. વેપારી વટાવ તો ખાલી જે તે રકમમાંથી બાદ જ થશે. અહીંયા વેપારી વટાવ આપેલો જ નથી, જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. અહીંયા વેપારી વટાવ આપેલો નથી, અહીંયા રોકડ વટાવ આપેલો છે. અને રોકડ વટાવ ક્યારે ગણવાનો? જ્યારે આપણે રોકડેથી માલ સામાનની ખરીદી અથવા વેચાણ કરીએ ત્યારે. તો અહીંયા પણ આપેલું જ છે કે આપણે વિવેક પાસેથી રોકડેથી માલ ખરીદીએ છીએ, જ્યારે રોકડ વ્યવહાર હોય ત્યારે પણ કોઈ પણ નામનો ઉલ્લેખ આપણે કરવાનો નથી. તો રોકડ ખરીદી કેટલી કરીએ છીએ? માલ આવે છે નિયમ પ્રમાણે, ધ્યાન રાખજો, ખરીદ ખાતે ઉધાર 5000 રૂપિયાનો માલ આપણે ખરીદીએ છીએ, સામે રોકડા કેટલા આપીએ છીએ? 5000. પણ લખેલું છે જો રોકડથી ખરીદી કરો તો 5-10% રોકડ વટાવ આપવાનો છે. તો રોકડ વટાવ આપણને મળે છે વિદ્યાર્થી મિત્રો, આપણી આવક થઈ, વટાવ ખાતે જમા બતાવો 500 રૂપિયા, એનો મતલબ કે આપણે 4500 રૂપિયા શું કરીએ છીએ? ચૂકવીએ છીએ. રોકડ જાય છે, જાય તો જમા, રોકડ ખાતે જમા કેટલા? 4500 રૂપિયા. એટલે વ્યવહાર ખાસ સમજો, એ લોકોએ જે ભૂલ કરી છે એ ભૂલ આપણે ફરીથી થવી જોઈએ નહીં, કારણ કે રોકડ વ્યવહાર છે, રોકડ વ્યવહારમાં નામનો ઉલ્લેખ ક્યારે પણ આવશે નહીં. અને એ લોકોએ વિવેક લખેલું છે, જોઈ લો વિવેક લખેલું છે. અને બીજું, ડાયરેક્ટ 4500 રૂપિયા લખેલા છે, વેપારી વટાવ ગણેલો છે, રોકડ વટાવ ગણેલો નથી. વેપારી વટાવ હોય તો જ ખરીદીની આ રકમમાં બાદ થાય, બરાબર. રોકડ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે, વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. એટલે અને નિયમ પ્રમાણે ખાસ ધ્યાન રાખજો, માલ મિલકત ખાતાનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ઉપજ અને આવક જમા કરો, ખર્ચા નુકસાન શું કરો ઉધારો, અને વ્યક્તિગત ખાતાનો નિયમ, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા કરો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વ્યવહાર નંબર 10 જેમાં એ લોકોએ આમનો શું કરેલી છે, બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે, એવું લખેલું છે. પણ નીચે નેરેશન વાંચું છું, સોરી નેરેશન નહીં, બાબત જે વાંચું છું એ બાબત જો, મેં એવું લખેલું છે કે રૂપિયા 7000નો બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. આ ધ્યાન રાખજો, રૂપિયા 7000નો બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો બેંકે. ઓવરડ્રાફ્ટ શું કહેવાય તમને ખબર છે? આપણા બેંકના ખાતામાં બેલેન્સ ના હોય છતાં પણ બેંક આપણને શું કરે છે, પૈસા આપે છે, એક પ્રકારની આપણી ચાલુ જવાબદારી થઈ. ધ્યાન રાખજો, ઓવરડ્રાફ્ટ ચાલુ જવાબદારી થઈ, બેંકે હજી આપણે ખાતામાં પૈસા આપ્યા નથી, ઓવરડ્રાફ્ટ ખાલી મંજૂર કર્યો છે. અને મંજૂર કરે તો એ વ્યવહારને કયો વ્યવહાર કહેવાય? બિન આર્થિક વ્યવહાર, જેની ચોપડે કોઈ પણ જગ્યાએ નોંધ થતી નથી. આ ધ્યાન રાખજો, તમે બિન આર્થિક વ્યવહાર ધ્યાન રાખજો, ખાસ નોંધ થશે નહીં એ રીતનું પણ લખી શકો છો. બિન આર્થિક વ્યવહારની ચોપડે કોઈ પણ જગ્યાએ નોંધ થતી નથી, એટલે ખાલી તમારે સ્ટેટમેન્ટ લખવાનું છે. અને આ લોકોએ શું કર્યું છે, બેંક ખાતે તે રોકડ ખાતે એવું લખી નાખેલું છે. અને બાબત જે વાંચજો જેમાં શું લખેલું છે કે રૂપિયા 7000નો ઓવરડ્રાફ્ટ બેંકે મંજૂર કર્યો, હજી મંજૂર કરે છે, પૈસા આપણા ખાતામાં આવતા નથી, બરાબર. માટે અહીંયા લખવાનું તમારે બિન આર્થિક વ્યવહાર, અથવા તો તમે લખી શકો છો નોંધ થશે નહીં, બરાબર. ત્યાર પછી તારીખ 11 જેમાં એવું લખેલું છે વિવેક ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા, એવું લખેલું છે. અને રકમ લખેલા છે 1000 રૂપિયા. હવે જોઈ લો આપણે વિવેક પાસેથી કેટલા રૂપિયાનો માલ સામાન ખરીદેલો હતો આપણે? 5000, બરાબર. તારીખ 7ની અંદર જોઈ લો ખાસ, રોકડેથી આપણે ખરીદેલો કેટલાનો? 5000.
હવે આગળ 11મા નંબરની તારીખમાં શું લખેલું છે, બાબત જે વાંચું છું, 20% માલ આપણે વિવેકને પરત કર્યો અને વિવેકે આપણને શું કર્યા, રોકડા રૂપિયા પરત કર્યા આપ્યા. ધ્યાન રાખી લેજો ખાસ, આપણે વિવેક પાસેથી 5000નો માલ ખરીદેલો હતો, 20% માલ નુકસાનીવાળો હોવાથી આપણે 20% માલ શું કરીએ છીએ, પરત કરીએ છીએ. તો 5000ના 20% કરો એટલે તમને 1000 રૂપિયા આવશે. ખરીદેલો માલ પરત કરીએ જેને ખરીદ પરત કહેવાય, બરાબર. આપણે વિવેક પાસેથી રોકડેથી ખરીદેલા 5000ની સામે સમજી લો 20% માલ પરત કરીએ છીએ તો ખરીદ માલ પરત. ધ્યાન રાખજો, જેવો માલ પરત કરીએ છીએ સામેવાળી વ્યક્તિ આપણને રોકડા રૂપિયા એના બદલામાં આપી દે છે, તો રોકડ આવે છે. આમનો જ ખરું, ધ્યાન રાખજો, રોકડ આવે છે તો શું લખવાનું, રોકડ ખાતે ઉધાર અને તે ખરીદ પરત ખાતે જમા. ખરીદ પરત ખાતે જમા, રકમની અંદર આવશે કેટલા, 1000 રૂપિયા. અને જો વિદ્યાર્થી મિત્રો, એ લોકોએ ભૂલ કરેલી છે, એ લોકોએ રોકડ ખાતાની જગ્યાએ વિવેક ખાતે લખેલું છે, બરાબર. લખેલું છે હવાલા બાબત જેમાં ક્લિયર લખેલું છે કે માલ પરત કરીએ છીએ તરત સામેવાળી વ્યક્તિ આપણને રોકડા રૂપિયા પાછા આપી દે છે, તો રોકડ આવે છે તો રોકડ ખાતે લખવાનું હોય, વિવેક ખાતે લખાય નહીં, બરાબર. ત્યાર પછી 12 નંબર તારીખ જેમાં દર્શાવવામાં આવેલું છે, રોકડ ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જમા, એવું લખેલું છે 500 રૂપિયા. અને નીચે બાબત જે વાંચું છું એમાં એવું લખેલું છે કે રૂપિયા 500 દેવાદારો પાસેથી ભૂતકાળમાં ગાલખાત થયેલી હતી જેના પેટે પાછા મળે છે. ગાલખાત, ભૂતકાળમાં ગાલખાત થયેલી, ગાલખાત તો તમને ખબર જ હશે, છતાં પણ ફરીથી એક વખત બતાવી દઉં છું કે ધંધાની અંદર આપણે જ્યારે ગ્રાહકને પાસેથી જે પણ રકમ માંગતા હોઈએ, બરાબર, એની કન્ડિશન ખરાબ થઈ જાય અને એ પૈસા આપી શકીએ નહીં, તો એ જે તે રકમ આપણે માંડી વાળીએ છીએ, એ જે રકમ આપણને મળે નહીં જે તે વ્યક્તિ પાસેથી, જે તે ગ્રાહક પાસેથી, એ રકમ એ ગાલખાત પેટે ગણાય. ગાલખાત આપણું નુકસાન છે. શું કહેવાય, નુકસાન છે. આ ખાસ ધ્યાન રાખજો. ભવિષ્યમાં એ વ્યક્તિની કન્ડિશન સારી થાય ફાઇનાન્શિયલી પૈસાથી, એ વ્યક્તિ સામેથી પાછળથી આપણને પૈસા પાછા આપવા માટે આવે, તો એ શું કહેવાય, આપણી ગાલખાત પરત. ધ્યાન રાખજો, એ આપણી આવક છે. શું કહેવાય, અહીંયા એ જ વસ્તુ લખેલું છે, રૂપિયા 500 દેવાદારો પાસેથી ગાલખાત પેટે, જે ભૂતકાળમાં ગાલખાત થયેલી હતી એના પેટે રૂપિયા 500 આપણને પરત મળે છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, પરત મળે છે, રોકડ આવે છે, તો લખવાનું શું તમારે, રોકડ ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે જમા. ગાલખાત પરત ખાતે જમા, રકમની અંદર કેટલા આવશે, 500 રૂપિયા. રોકડ ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે જમા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તારીખ 13 જેમાં લખેલું છે કે અહીંયા સમારકામ ખર્ચ લખેલું છે, સમારકામ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે, એમ કરીને આમનો જ બતાવેલી છે અને ટોટલ રકમમાં 1500 રૂપિયા બતાવેલા છે. હવે ખાસ ધ્યાન રાખી લેજો, હું બાબત જે વાંચું છું જેમાં એવું લખેલું છે કે રૂપિયા 500 દુકાન સમારકામના અને રૂપિયા 1000 ઘર સમારકામના ચૂકવ્યા, રોકડેથી ચૂકવ્યા. તો 1000 અને 500 ભેગા થઈને 1500 તો આવે છે વિદ્યાર્થી મિત્રો, ટોટલ જાય છે રોકડ કેટલી, 1500. પણ બંને ખર્ચ અલગ અલગ છે, એક ખર્ચ દુકાનનો છે, બીજો ખર્ચ આપણો ઘરનો ખર્ચ છે. તો ક્યારેય પણ દુકાન ખર્ચ કે ઘર ખર્ચ ભેગા કરી શકીએ નહીં. ધ્યાન રાખજો, બંનેની આપણે અલગ અલગ આમનોજ કરવી પડે. દુકાન સમારકામ ખર્ચ ખાતે ઉધાર, ખર્ચો હંમેશા ઉધાર થાય, આ ધ્યાન રાખજો. દુકાન સમારકામ ખર્ચ ખાતે ઉધાર 500 રૂપિયા. બીજું જે ઘર સમારકામ ખર્ચ છે એ આપણો પોતાનો અંગત ખર્ચ છે, અંગત ખર્ચ માટે રૂપિયા ધંધામાંથી જાય છે તો ઉપાડ ખાતે લખવાનું, અને બંનેને ભેગા કરીને રોકડ જાય છે તો તે લખવાનું રોકડ ખાતે જમા, ટોટલ કેટલા, 1500 રૂપિયા, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખી લેજો,
અને છેલ્લી આમનો જ 14 તારીખ જેમાં લખેલું છે કે મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. અને નીચે બાબતજી એવું લખેલું છે કે રૂપિયા આઠસો યંત્ર ગોઠવવાના ખર્ચના મજૂરીના ₹800 રોકડેથી ચૂકવ્યા. હવે મેં તમને કીધેલું છે કે ખર્ચા બે પ્રકારના હોય, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખર્ચ જે ખર્ચ રોજબરોજ થાય એ મહેસૂલી ખર્ચ કહેવાય. જે ખર્ચ અમુક ચોક્કસ સમય માટે થતા હોય કે જે ખર્ચો એક જ વખત થતો હોય પણ એનો બેનિફિટ, એનો લાભ આપણને લાંબા ગાળા સુધી થતો હોય એને મૂડી ખર્ચ કહેવાય. તો યંત્ર આપણે ખરીદ્યું, ધારો કે આપણે એર કન્ડિશનર ઘરમાં લાયા 40,000નું, અને એ એર કન્ડિશનરને ફિટિંગ બરાબર ગોઠવવાનો ખર્ચ બીજો 2,000 થયો, તો ટોટલ એ ખર્ચ એ આપણો એ પર્ટિક્યુલર મિલકતમાં જ એડ થશે. યંત્ર ગોઠવણીનો ખર્ચ યંત્રમાં જ એડ થાય, કોઈ દિવસ મજૂરી ખાતે લેવાય નહીં. આ ખાસ ધ્યાન રાખજો, યંત્ર ગોઠવવાની મજૂરી અહીંયા કોના ખાતે લખેલી છે? મજૂરી ખાતે. આ આમનો જ ખોટી છે. યંત્ર ગોઠવવાની મજૂરીને ₹800 રોકડા ચૂકવ્યા, તો નિયમ છે કમ્પલસરી કોના ખાતે આવશે? જે તે મિલકત, અહીંયા મિલકત યંત્ર બતાવેલી છે, તો યંત્ર ખાતે ઉધાર અને તે રોકડ જાય છે તો રોકડ ખાતે જમા. બરાબર, આ ધ્યાન રાખી લેજો. ખાસ મજૂરી લખવામાં નહીં આવે, અહીંયા મજૂરી લખેલી છે. કોઈ પણ મિલકતની પાછળનો ખર્ચ એ મિલકતની અંદર જ શું થશે? પ્લસ થશે, એડ થશે. બરાબર, એટલે અહીંયા યંત્ર ગોઠવણીના ખર્ચના જે પણ મજૂરીના છે એ યંત્ર ખાતે આપણે બતાવવાના છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીંયા દાખલા નંબર 14 પૂરો કરીએ છીએ, અને પછી તમે સરવાળો પણ કરી નાખજો. 7,000, 6,000 સરવાળો ટેક્સ્ટબુકમાં તમને આપેલો જ છે, 16,300 બરાબર, અને પ્લસ 500 થશે એટલે આઈ થિંક 16,800 આવશે. આમનોટની અંદર બંને બાજુનો સરવાળો લગભગ શું થશે? સરખો. બરાબર, કેલ્ક્યુલેટર તમારી પાસે છે જ. 1,000, 6,000, 7,000 ને એક અહીંયા થશે કેટલા? 8,800. બંને બાજુનો સરવાળો તમે જોઈ શકો છો કેટલા છે. પેલી આમનો જ કઈ વચ્ચે રહી ગઈ. ઓકે, એટલે 1,000, 6,000, 7,000, 7 ને 7 ને 9,800 આવશે. વિદ્યાર્થી મિત્રો બંને બાજુનો સરવાળો આપણને મળશે અહીંયા 9,800. ઓકે, થેન્ક યુ.